हेलो स्टूडेंट्स, नाउ न्यूमेरिकल ऑफ चैप्टर नंबर 12, इकोनॉमिक ऑफ द पावर जनरेशन पॉइंट ऑफ व्यू। सो फर्स्ट न्यूमेरिकल इज दैट बेसिक न्यूमेरिकल छे लोड कर्व पॉइंट ऑफ व्यू। सो तमने एक पावर स्टेशन आपेलू छे, सप्लाय द फॉलोइंग लोड टू द कंज्यूमर। एक पावर स्टेशन छे जे फॉलोइंग लोड छे कंज्यूमर ने सप्लाय करे छे अलग अलग टाइम ड्यूरेशन पॉइंट ऑफ व्यू, 0 to 6, 6 to 10, 10 to 12, 12 to 16, 16 to 20, 20 to 22 एंड 20 to 24। એટલે 24 કલાક માટેનું તમને લોડ કર્વ આપેલું છે। 6 કલાક પોઈન્ટ ઓફ વ્યુ 20, 60, 80, 50, 90, 60 એન્ડ 50, આ તમને બધા એના મેગાવોટની તમને લોડ આપેલા છે। તો ફર્સ્ટ શું કરવાનું છે, ડ્રો ધ લોડ કર્વ એન્ડ એસ્ટિમેટ ધ લોડ ફેક્ટર ઓફ ધ પ્લાન્ટ। તો પહેલા આપણે શું કરવાનું છે, લોડ ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે, લોડ કર્વ ડ્રો કરવાનો છે। તો તમને ખબર છે કે લોડ કર્વ આપણે 24 કલાક માટે છે, એટલે ડેઈલી બેઝ લોડ કર્વ આવશે, બરાબર। જો મેં એક બાજુ ટાઈમ ડ્યુરેશન બતાવી દીધા છે, 0 થી 24, બરાબર 24 કલાકનો ટાઈમ ડ્યુરેશનનો સ્પાન, અને આ બાજુ લોડ લોડ આપણે મેક્સિમમ જુઓ આની અંદર કેટલો લોડ છે, તો કે 90 છે, એટલે અમે 90 સુધી અમે રાઇટ અપ કરેલું છે, બરાબર। તો કહેવાને બતાવો કઈ રીતે લોડ કર્વ ઉપર, ઓકે। તો ફર્સ્ટ શું છે, 0 થી 6, બરાબર। તો જો 0 થી 6, બરાબર, કેટલો છે 20, તો જો અમે 20 બતાવ્યો અહીંયા, બરાબર, ઓકે। નાવ 6 to 10, એટલે 6 to 10 કેટલો છે લોડ મારી પાસે, તો કે 60, જો અમે 60 બતાવેલો છે, બરાબર। ધેન 10 to 12 કેટલો બતાવેલો છે, 80, બરાબર। નાવ 12 to 16 કેટલો બતાવેલો લોડ છે, મેં અહીંયા 50, બરાબર। નાવ 60 to 20 મેક્સિમમ લોડ 90 કિલોવોટ, જો બરાબર। ધેન 20 to 22 60, ધેન 20 to 24 24, બરાબર, સોરી 50। તો આ રીતે તમને અહીંયા આખો લોડ કો તમે ડ્રો કરી શકો। હવે ફાઇન કરવાનો છે આપણે લોડ ફેક્ટર, તો લોડ ફેક્ટરનું આપણી પાસે ઇક્વેશન છે, બેઝિક લોડ ફેક્ટરનું ઇક્વેશન। તો લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે એવરેજ લોડ અપન પીક લોડ। તો પહેલા આનો બધાનો એવરેજ લોડ ફાઇન્ડ આઉટ કરવો પડશે। હવે એવરેજ લોડ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય, તો મેં તમને કીધું કે જેટલી એનર્જી કન્ઝ્યુમ કરે છે એટલે એનર્જી જનરેટ થાય છે, પણ કઈ એરિયા ડિફાઇન કર્યો એની અંદર। તો આખો જે તમે એરિયા ડિફાઇન તમે કર્યો, જો 0 20 થી લઈ આખો જે આ એરિયા છે એની અંદર જેટલી પણ એનર્જી જનરેટ થાય, ધેટ્સ કોલ્ડ ધ એવરેજ લોડ, બરાબર। એનર્જી આપણે 24 વડે ભાંગી નાખીએ તો આપણે એનર્જી જનરેટ મળી જાય, અને પીક લોડ આપણી પાસે ઓલરેડી આપેલો છે, કેટલો આપ્યો છે 90, જો તો આપણે શું મળી જાય, લોડ ફેક્ટર મળી જાય, ઓકે। તો એનર્જી જનરેટેડ એરિયા અંડર ધ લોડ કર્વ, ઓકે। હવે જુઓ તમે અહીંયા 20 ઇન્ટુ 6, બરાબર, ઓકે। નાવ 60 ઇન્ટુ કેટલું થાય, 6 ને 10, એટલે જુઓ 6 થી 10 વચ્ચે કેટલું થાય, 4 જ થાય, 4 કલાકનો ટાઈમ થયો ને, 4 કલાકનો ટાઈમ, તો 4 ઇન્ટુ 60, નાવ 80, તમે જુઓ અહીંયા 2 કલાકનો ટાઈમ છે, તો 80 ઇન્ટુ 2, બરાબર। ધેન 50 ઇન્ટુ 4, આ કેટલું છે, 50 છે, પણ એનો ટાઈમ ડ્યુરેશન કેટલો છે, 12 થી 16, એટલે કેટલું થયું, 4 કલાક થયું, 4 વાળા મલ્ટીપ્લાય કર્યું, 19 ઇન્ટુ 4, 90 વાળો લોડ જુઓ 60 to 20 સુધી છે, 4 કલાકનો સ્પાનમાં છે, તો 19 ઇન્ટુ 60 4, 60 ઇન્ટુ 2 એન્ડ 50 ઇન્ટુ 2, તો તમને આખી એનર્જી જનરેટ મળી જશે, કેટલું મળશે, 1300 મેગાવોટ પર અવરની અંદર મળશે, બરાબર। એવરેજ લોડ ફાઇન્ડ કરવો, તો 24 કલાક વડે ભાંગવું પડશે, તો કેટલા એવરેજ લોડ મળ્યો આપણે, 44.166 મેગાવોટ મળે, બરાબર, ઓકે। નાવ આપણે જે પણ કે 54 મળ્યો છે, આપણો પીક લોડ આપણે શું મળી જાય, લોડ ફેક્ટર મળી જાય, આ આપણો ફર્સ્ટ ન્યુમેરિકલનો બેઝિક। નાવ હવે સેકન્ડ કેસ શું કે છે, વોટ ઇઝ ધ લોડ ફેક્ટર ઓફ ધ સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ ઓફ 20 મેગાવોટ કેપેસિટી ઇફ ધ ઇટ ટેક પ્લેસ ઓલ લોડ અબોવ ધ 70 મેગાવોટ, એટલે તમે જુઓ 70 મેગાવોટ અહીંયા આપણે એક લાઇન ડ્રો કરી, એની ઉપર કેટલા લોડ જાય, તો કે 2 લોડ જાય છે, એક 80 વાળો જાય છે અને એક 90 વાળો લોડ જાય છે, બરાબર। હવે એને આપણે સ્ટેન્ડ બાય યુનિટમાં શિફ્ટ કરીએ 20 મેગાવોટ વાળું, તો એમાં કેટલું થાય, બરાબર, તો એનું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। તો એની માટે શું થાય, આપણે બે જ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની રહી, અહીંયા જુઓ સ્પાન કેટલો છે, 10 to 12, એટલે 2 કલાકનો, અને 70 ઉપર 80 એટલે કેટલું થયું, 10, તો 10 ઇન્ટુ 2, જુઓ 10 ઇન્ટુ 2 એને જનરેટ માટે, બરાબર। બીજું અહીંયા 70 થી 90 એટલે 20 થયું, અને ટાઈમ સ્પેન કેટલો છે, 16 થી 20, એટલે 4, તો 20 ઇન્ટુ 4, બરાબર, તો તમને એટલી એને જનરેટ મળી ગઈ, બરાબર, ઓકે। નાવ ટાઈમ ડ્યુરેશન 2 ઇન્ટુ 4 ઇન્ટુ 2 થાય, એટલે 6 કલાક જ થયું, તો એવરેજ લોડ કેમ મળે, તો કે 100 મેગાવોટ થયું, અને 6 કલાકનો ટાઈમ ડ્યુરેશન, તો તમને શું મળી ગયું, એવરેજ લોડ મળી ગયું, તો એનો લોડ ફેક્ટર કેટલો થાય, 16 અપોન, અને આનો મેક્સિમમ પીક કન્ડિશન કેટલી છે, 20, કારણ કે 20 મેગાવોટ આપણે સ્ટેન્ડ બાય કરીએ છીએ, તો 20, તમને લોડ ફેક્ટર કેટલો મળે, 0.833, બરાબર। તો આવો કેસ આવે તો આપણે આવી રીતે શિફ્ટ કરીને પણ અલગ અલગ તમે જોઈ શકો, હવે 70ની જગ્યાએ હું 60 પણ કન્સિડર કરું છું, કેવા ટ્વિસ્ટર એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે। નાવ યુઝ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવો હોય, તો એનર્જી જનરેટ કેટલી થઈ, પ્લાન્ટ કેપેસિટી ઇન્ટુ ઓપરેટિંગ અવર, બરાબર, તો આનું આપણે આના પોઈન્ટ ઓફ વ્યૂ ફાઇન્ડ કરવાનું છે, તો 6 કલાક થયું, પ્લાન્ટ કેપેસિટી કેટલી હતી, 20 મેગાવોટ્સ, બરાબર, 20 ઇન્ટુ 20, 20 ઇન્ટુ 10 ટુ 3 કિલાવોટ,
અને એની જનરેટ કેટલી થઈ આપણે અહીંયા જુઓ 100 મેગાવોટ થઈ તો આપણે યુઝ ફેક્ટર કેટલો મળ્યો 20 કિલોવોટ આપણે જો કરીએ તો એને કેટલો મળે 0.833 બરાબર તો આ રીતે આપણે ફર્સ્ટ ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ નાઉ સેકન્ડ ન્યુમેરિકલ ઇઝ ધેટ આ બેઝિક ન્યુમેરિકલ છે ને એ તમારી કેપેસિટી ફેક્ટર અને જેટલું પણ રેવન્યુ કોસ્ટ પોઈન્ટ ઓફ ન્યુમેરિકલ પૂછાય તો આપણે આ રીતે એને સોલ્વ કરી શકીએ હવે શું રકમ તમને કીધી છે અ થર્મલ પાવર પ્લાન્ટ ઇઝ 170 મેગાવોટ કેપેસિટી હેઝ ધ મેક્સિમમ લોડ ઓફ 130 મેગાવોટ 170 મેગાવોટ નો કેપેસિટી નો પાવર પ્લાન્ટ છે અને એની મેક્સિમમ લોડ કેપેસિટી કેટલી છે 130 મેગાવોટ ની છે ઓકે નાઉ ધ એન્યુઅલ લોડ ફેક્ટર કેટલો હોય છે એનો 0.6 ફેક્ટર લોડ ફેક્ટર તમને રકમ આપી દીધું છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું નથી એટલે કે એવરેજ લોડ અપોન જે પણ કે પીક લોડ આપણે ઓલરેડી અહીંયા આપેલું છે લોડ ફેક્ટર બરાબર નાઉ ધ કોલ કન્ઝમ્પશન ઇઝ 1.2 કેજી પર કિલોવોટ 1 કિલોવોટ ની અંદર 1.2 છે ને ફ્યુલ તમારું એટલે કોલસો તમારો કન્ઝ્યુમ થાય એન્ડ એનર્જી જનરેટ થાય એમાંથી બરાબર એન્ડ ધ કોસ્ટ ઓફ ધ કોલ કેટલી છે તો કે 850 પર ટન એક ટન નો ભાવ શું છે 850 છે સો ફર્સ્ટ કેલ્ક્યુલેટ ધ એન્યુઅલ રેવન્યુ અર્ન ઇફ ધ એનર્જી ઇઝ સોલ્ડ એટ ધ રૂપીઝ 2 પર કિલોવોટ પર અવર હવે આપણે એને એનર્જી જે આપણે એને વેચીએ છીએ એ 2 રૂપિયા કિલોવોટે આપણે વેચીએ છીએ તો એનું રેવન્યુ કેટલું જનરેટ થાય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એન્ડ સેકન્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે ધ કેપેસિટી ફેક્ટર ઓફ ધ પ્લાન્ટ તો ફર્સ્ટ આપણે છે ને આપણે લોડ ફેક્ટર કેટલો રકમ આપ્યો છે 0.6 આપ્યો છે તો આપણી પાસે એ લોડ ફેક્ટરનું ઇક્વેશન છે લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ અપોન પીક લોડ તમને આપ્યો છે 130 લોડ ફેક્ટર 0.6 તમને એવરેજ લોડ મળી જાય બરાબર ઓકે એવરેજ લોડ એટલે શું થઈ ગયું તમારી કેટલી એનર્જી જનરેટ થઈ મીન્સ એનર્જી જનરેટ આપણે ફાઇન્ડ આઉટ કેવી રીતે કરતા તો આપણે એનર્જી જનરેટ જો આપણે એનર્જી જનરેટ ઇક્વેશન લખતા અપોન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ બરાબર તો અહીંયા એવરેજ લોડ તમને આપેલો છે અને ટાઈમ તો ખબર જ છે એક વર્ષનો ટાઈમ ડ્યુરેશન છે તો 365 × 24 એને મલ્ટીપ્લાય કરો તમને કેટલી એનર્જી જનરેટ થઈ તો કે 683 × 10³ કિલોવોટ પર અવર એનર્જી જનરેટ થઈ બરાબર ઓકે નાવ એટલી એનર્જી જનરેટ થઈ એને આપણે 1.2 એટલે આપણું ફ્યુલ કન્ઝમ્પશન કેટલું છે 1.3 એટલે કે કોલ કન્ઝમ્પશન 1.2 એના વડે મલ્ટીપ્લાય કરીએ તો આખા વર્ષની અંદર કોલસો કેટલો જોવે તો કે 819,936 ટન તમારે કોલસો તમારો જોશે બરાબર ઓકે એક ટન નો ભાવ શું છે 850 એની યાર મલ્ટીપ્લાય કરો તો આખા વર્ષની કોલની કોસ્ટ કેટલી થઈ તો કે ₹696.9456 × 10⁶ એટલી કોસ્ટ થઈ બરાબર ઓકે હવે આપણે વેચીએ કેમાં છીએ 2 રૂપિયા ભાવમાં તો આપણી એનર્જી જેટલી જનરેટ થઈ ઈ જ આવશે 68,683 × 10³ એને વડે 2 વડે ભાંગો એટલે એનર્જી આપણી કોસ્ટ આપણે આવી ગઈ એનર્જી સોલ્ડની તો આપણે કોસ્ટ કેટલી યરની અંદર આપણે થાય છે કોલસાની એ ફાઇન કરીએ અને કેટલી આપણે એનર્જી વેચ ત્યારે કોસ્ટ થાય છે તો હવે જેટલી વેચીએ એમાંથી જેટલી પણ કોસ્ટ આપણું છે એ બાદ કરો તો આપણે રેવન્યુ મળી જાય તો કોસ્ટ ઓફ એનર્જી સોલ્ડ માઇનસ કોસ્ટ ઓફ કોલ પર યર તે આપણે કરો તો આપણે કેટલી મળશે ₹6.96 કરોડ બરાબર એટલો આપણે રેવન્યુ અહીંયા અર્ન થશે બરાબર નાવ કેપેસિટી ફેક્ટર પૂછ્યું એવરેજ લોડ અપોન કેપેસિટી ઓફ ધ પ્લાન્ટ એ તમને કીધું છે કે 170 છે અને એવરેજ લોડ આપણે ફાઇન્ડ આઉટ ઓલરેડી આપણે આપ્યો છે 78 સોરી આપણે ફાઇન્ડ આઉટ કર્યો 78 મેગાવોટ તો આપણે કેપેસિટી ફેક્ટર પણ અહીંયા મળી ગયું તો આ રીતે આપણે ન્યુમેરિકલ આનો સોલ્વ કરી શકીએ નાવ થર્ડ ન્યુમેરિકલ બેઝ ઓન ધ કોસ્ટ ઓફ ધ પાવર જનરેશન પોઈન્ટ ઓફ વ્યૂ જે કોસ્ટ ઓફ ધ આપણે અલગ અલગ કોસ્ટ જોઈ હતી ફિક્સ કોસ્ટ અને ઓપરેટિંગ કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એના બેઝ ઉપરનો આ ન્યુમેરિકલ છે શું કહે છે ડિટરમાઇન ધ કોસ્ટ ઓફ ધ જનરેશન પર કિલોવોટ પર અવર ફોર ધ પાવર સ્ટેશન હેવિંગ ધ ફોલોઇંગ ડેટા આપણે ટોટલ કોસ્ટ ઓફ પર કિલોવોટ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે ઇન્સ્ટોલ કેપેસિટી પ્લાન્ટની કેટલી છે 300 મેગાવોટ છે કેપિટલ કોસ્ટ ઇનિશિયલ કેટલી આપી છે 600 કરોડ આપી છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિયન કેટલું છે આપણે 12% કન્સિડર કરવાનું છે હવે એન્યુઅલ કોસ્ટ ઓફ ફ્યુલ સેલરી અને ટેક્સેશન કેટલું થાય છે 8 કરોડ એટલે આપણે બધું એડ કરશું એની અંદર ફિક્સ કોસ્ટની અંદર અને લોડ ફેક્ટર કેટલો આપ્યો છે 55% આપ્યો છે બરાબર તેના ઉપરથી આપણે કોસ્ટ પર કિલોવોટ આપણે ફાઇન્ડ આઉટ કિલો પર અવર પર ફાઇન્ડ આઉટ કરવાની છે બીજું શું કીધું છે ઓલસો એસ્ટિમેટ ધ સેવિંગ ઇન કોસ્ટ પર કિલોવોટ ઇફ ધ એન્યુઅલ લોડ ફેક્ટર ઇઝ રાઇઝ 65% જો આપણે એન્યુઅલ લોડ ફેક્ટર 65 રાઇઝ થાય તો આપણે કેટલું સેવિંગ કોસ્ટની અંદર કરી શકીએ એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ફર્સ્ટ આપણી પાસે લોડ ફેક્ટર તો આપણે આપેલો છે કેટલો આપ્યો છે ઇનિશિયલ આપણે લોડ ફેક્ટર આપણે 55 આપ્યો છે બરાબર એટલે 0.0 0.55 મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે કેપેસિટી આપણી પાસે 300 મેગાવોટની તો આપણે એવરેજ લોડ મળી જાય ઓકે હવે એવરેજ લોડ એટલે શું તો કે એવરેજ લોડ ઇઝ ઇક્વલ ટુ એનર્જી જનરેટેડ પર યર અપોન ટાઈમ ડ્યુરેશન તો ટાઈમની યાર એવરેજ લોડને મલ્ટીપ્લાય કરો તો આપણે કેટલી એનર્જી જનરેટ છે મળી જાય તો 165 એવરેજ લોડ છે અને આપણી પાસે ટાઈમ છે 365 × 24 પર યર પોઈન્ટ ઓફ એન્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ તો આપણી પાસે એનર્જી જનરેટ કેટલી થશે તો કે 144.54 × 10⁻⁷ કિલોવોટ પર અવર બરાબર ઓકે નાવ ઇન્ટરેસ્ટ કેટલું કીધું હતું 12% અને ડેપ્રિશિયન પણ કેટલું 12% તો આપણે ઇન્ટરેસ્ટ ફાઇન કરીએ તો
12 હવે કેનું આપણે તો કે કેપિટલ કોસ્ટ ની અંદર મે ફિક્સ કોસ્ટ ની બરાબર તો એ કેટલી આપી છે 600 કરોડ તો 600 ઇન્ટુ 10 રેઝ ટુ 7 તો આપણે કેટલું આવ્યું રૂપિસ 72 ઇન્ટુ 10 રેઝ ટુ 7 તો ટોટલ એન્યુઅલ કોસ્ટ કેટલી થાય આ તો આપણે ઇન્ટરેસ્ટ સાથે કાઉન્ટ કરી અને પ્લસ આપણે જે પણ કેન્યુઅલ કોસ્ટ સેલરી નું બધું આપણે એસી એડ કરીએ તો આપણું 72 પ્લસ આ 8 કરોડ એટલે કે 72 કરોડ અને 8 કરોડ આપણે બેને એડ કરી દઈએ તો કેટલું મળે 80 કરોડ મળશે આપણે એન્યુઅલ કોસ્ટ ઓકે હવે એન્યુઅલ કોસ્ટ મળી આપણી 80 કરોડ અને એને જનરેટ કેટલી થઈ છે આપણી તો કે 144.54 એને આપણે ડિવાઈડ કરો તમને કોસ્ટ પર કિલોવોટ મળે કેટલી મળે રૂપિસ 0.5534 બરાબર તો આપણો આન્સર આવી ગયો હવે આપણે શું કરીએ લોડ ફેક્ટરને રાઈઝ કરીએ તો લોડ ફેક્ટર આપણે રાઈઝ કરીએ તો 0.65 કરીએ તો એવરેજ લોડ અહીંયા જે પણ આપણે કંઈ ફાઇન્ડ આઉટ કર્યો તો 660 વાળો બરાબર એ કેટલો થઈ જાય 195 થઈ જાય બરાબર અહીંયા 165 જગ્યાએ કેટલો થઈ જાય 195 થઈ જાય કેમ કે આપણે શું કર્યું છે અહીંયા 55 ની જગ્યાએ હવે 65 લઈ લીધી આખો દાખલો પાછળ ગણિંગ કરવાનો બરાબર તો 195 થઈ ગયું ઓકે એનર્જી પ્રોડ્યુસ પર યર કેટલી થઈ ગઈ તો કે 195 ઇન્ટુ 8760 પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર એટલે કે જે પણ આપણે 365 ઇન્ટુ 24 એટલે આપણે એનર્જી પ્રોડ્યુસ મળી ગઈ બરાબર તો તમે જુઓ 170 એટલે કે અહીંયા 170 આવ્યું અને પ્લસ અહીંયા પણ તમારું ઓવરઓલ જેટલું આવ્યું હતું કેટલું આવ્યું હતું બંને સરખું આવ્યું હતું બરાબર તો ટોટલ એન્યુઅલ કોસ્ટ બધી રિમેન કેવી થવાની છે કોસ્ટ સરખી થવાની છે બરાબર ઓકે નાવ કોસ્ટ પર તમે જોવા જાઓ તો અહીં 170 આવ્યું અને 80 આપણું જે પણ ટોટલ એન્યુઅલ કોસ્ટ આપણે ડિફાઈન કરી હતી તો આપણે કેટલું મળે કોસ્ટ 0.468 અને આની કેટલી મળે 0.55 તો જો 55% લોડ ફેક્ટર હોય તો 0.55 મળે અને જો 65% હોય તો 0.46 મળે તો કેટલી કોસ્ટ સેવિંગ થાય તો કે 0.0854 એટલે કે 8.54 પૈસા તમારે જેટલી સેવિંગ અહીંયા થાય બરાબર તો આ રીતે તમારા અલગ અલગ ન્યુમેરિકલ પૂછાય છે નાવ ટેરિફ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક ન્યુમેરિકલ જોઈએ જીટીયુમાં ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે સોલ્વ કરવો જરૂરી છે તો કોસ્ટ ઓફ ધ વોટર સોફ્ટવેર પ્લાન્ટ કેટલી આપી છે રૂપીઝ 2.8 ઇન્ટુ 10 રેઝ ટુ 5 વેન ન્યુલી ઇન્સ્ટોલ પ્લાન્ટ તો લાઈફ ઓફ ધ પ્લાન્ટ કન્સિડર કેટલો છે 15 વર્ષ તો સેલ્વેજ વેલ્યુ એટલે એસ કેટલી આપી છે 8% ઓફ ઇટ્સ કોસ્ટ વેન ન્યુલી ઇન્સ્ટોલ પ્લાન્ટ બરાબર તો રિપેર મેન્ટેનન્સ એન્ડ લેબર કોસ્ટ ઓફ ધ પ્લાન્ટ યરલી કેટલો થાય છે 12,000 રૂપીઝ તો કોસ્ટ ઓફ ધ કેમિકલ યુઝ પર યર કેટલો થાય છે 10,000 થાય છે સો ટેકિંગ ઇન્ટરેસ્ટ ઓર સિંકિંગ ફંડ 8% સિંકિંગ ફંડ મેથડ યુઝ કરવાની છે અને 8% લેવાનું છે તો એન્યુઅલ કોસ્ટ પ્લાન્ટને કેટલી થઈ ફાઇન્ડ આઉટ કરવાની છે બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પણ કી પ્લાન્ટ છે એની કોસ્ટ આપી છે પી ઇનિશિયલ કોસ્ટ તો 2.8 ઇન્ટુ 10 ટુ 5 ઓકે સેલ્વેજ વેલ્યુ કેટલી આપણે આપી હતી અહીંયા 8% બરાબર અને કોની 8% તો કે તમારી ઇનિશિયલ કોસ્ટ એટલે 2.8 ની એટલે એસ મળી ગયું કેટલી મળી 22,400 રૂપિયા ઇન્ટરેસ્ટ કેટલું લેવાનું આર 8% એટલે 0.08 આપણે 100 પોઈન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરીએ અને 15 વર્ષ એની લાઈફ છે તો આપણે સિંકિંગ ફંડ મેથડથી આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો ઇક્વેશન શું હતું એ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ એસ અપોન ઇન્ટુ આર અપોન 1 + r^n - 1 બધી જ વેલ્યુ મૂકો એટલે તમને કેટલું એન્યુઅલ કોસ્ટ આવે 94.03 આવે બરાબર તો હવે ટોટલ એન્યુઅલ કોસ્ટ કેટલી થાય તો એન્યુઅલ સિંકિંગ ફંડ મેથડથી આવી ઈ પ્લસ 12,000 એને શું કીધું કે આપણે એનું મેન્ટેનન્સ ગણવાનું છે એટલે 12,000 આપણે એડ કર્યા 10,000 રૂપીઝ આપણી કેમિકલ જે પણ કોસ્ટ છે એ એડ કરી તો ફાઇનલ કોસ્ટ કેટલી આવશે તો કે 31,488 રૂપિયા તમારી ઓવરઓલ એન્યુઅલ કોસ્ટ પ્લાન્ટની આવશે બરાબર તો આ રીતે આપણે ટેરિફ બેઝના ન્યુમેરિકલ પણ જોઈ શકીએ બીજા ઘણા બધા ન્યુમેરિકલ તમારે આની જેવા સિમિલર તમારી બુકની અંદર આપેલા છે એ તમારે સોલ્વ કરવાના છે પાછળના અમુક ન્યુમેરિકલ જે છે ખાસ કરીને 12.19 12.20 જે તમે ન્યુમેરિકલ બધા આપેલા છે 12.21 12.22 12.25 બરાબર આ બધા ન્યુમેરિકલ તમારે છે ને ગણવાના નથી એ તમારા બુકની અંદર આપ્યા છે પણ એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી એટલે આટલા ન્યુમેરિકલ તમે છે એ રિજેક્ટ કરી નાખજો બાકીના બધા ન્યુમેરિકલ તમે એકવાર સોલ્વ કરી લેજો ઇફન તમને કોઈ પણ ડાઉટ છે તમે ડાઉટ સોલ્વ સેક્શનમાં તમે મને પૂછી શકો છો